પીએસઆઈની પરીક્ષા પાસ ન થઈ પરંતુ પીએસઆઈ બનવાની ઈચ્છા હતી કારણ કે પિતાની ઈચ્છા હતી દીકરી પીએસઆઈ બને પણ આ યુવતીએ એવું કર્યું જેના કારણે પોલીસ પણ કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે થોડી વાર ચકરાવે ચડી ગઈ કે આ શું થઈ રહ્યું છે વાત કરવી છે એવી યુવતીની કે જેને નકલી કાગળ બનાવી ટ્રેનિંગ માટે કરાઈ એકેડમીમાં હાજર થવાનો પ્રયાસ કર્યો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે યુવાનોને સરકારી નોકરી ઘણા લોકોને સીએ બનવું હોય ઘણા લોકોને સરકારી નોકરી કરવી હોય તેમાં પણ પોતાને પોલીસ અધિકારી બનવાની ઈચ્છા હોય અને તેના માટે તનતોડ રાત દિવસ તેઓ મહેનત કરતા હોય અને ભરતી પરીક્ષા પાસ થતા હોય છે પરંતુ ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં એક યુવતી કે જે પરીક્ષામાં પાસ નહોતી થઈ છતાં પણ પીએસઆઈની ટ્રેનિંગ માટે કરાઈ ટ્રેનિંગ એકેડમી ખાતે પહોંચી પોલીસની ટ્રેનિંગ મેળવવા માટે નાપાસ થયેલી યુવતીએ પણ એક એવું કામ કર્યું જેના કારણે હવે તે આરોપી બની ગઈ છે ઘટના કંઈક એવી હતી ગાંધીનગર કરાઈ એકેડમી ખાતે એક યુવતી પહોંચે છે અને પોતાની પાસે રહેલા કેટલાક કાગળ અને પત્રો બતાવે છે કે હું પીએસઆઈની ભરતી પરીક્ષામાં પાસ થઈ હતી અને મારે હવે ટ્રેનિંગ માટે હાજર થવાનું છે કરાઈ એકેડેમી ખાતે હાજર સંત્રીએ કંટ્રોલને જાણ કરી કે એક બહેન આવ્યા છે તેમને રજૂ થવાનું છે ટ્રેનિંગ માટે અને તેઓ જણાવે છે કે તેઓ ભરતી પરીક્ષામાં પાસ થયા છે કંટ્રોલે આ જાણ કરી પીએસઆઈને અને હાજર પીએસઆઈએ કહ્યું કે ઠીક છે બહેનને અંદર મોકલો કારણ કે પીએસઆઈ ચોંકી ઉઠ્યા હતા કે બસો નેવાસી ઉમેદવારો કે જે પરીક્ષામાં પાસ થયા છે આ તમામ લોકો કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં હાલ ટ્રેનિંગ મેળવી રહ્યા છે તો આ બસ્સો નેવુંમાં નંબરના બેન હવે કેવી રીતે આવે ભરતી બસો નેવાસી ઉમેદવારોની જ હતી શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી યુવતીની પૂછપરછ થઈ લાંબી પૂછપરછ બાદ સામે આવ્યો મામલો પહેલાં તો યુવતીએ ગલ્લા તલ્લા કર્યા પોતાની પાસે રહેલા પત્રો બતાવ્યા જેમાં ડીજીપીના નામનો પણ હસ્તલિખિત એક પત્ર હતો કે તેમને હાજર લેવા કરાઈ એકેડમી ખાતે તેમણે ઉમેદવાર પત્ર જે ભર્યું હતું તેના નંબર મેચ કરવામાં આવ્યા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું અને પોલીસને સમજાયો મામલો કે આ તો ફ્રોડ છે આ બેન પરીક્ષામાં પાસ નથી થયા ના પાસ થયા છે છતાં પણ તેઓ ખોટા કાગળ રજૂ કરી પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં રજૂ થવા માટે આવ્યા છે આ યુવતી એલએલબી ભણેલી છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને તેને બાદમાં માહિતી આપી પોલીસને કે આવું કામ શા માટે કર્યું યુવતીએ પોલીસ પાસે કબૂલાત કરી કે મારા પિતા કે જેમનું અવસાન બે મહિના પહેલાં જ થયું છે તેમની ઈચ્છા હતી કે દીકરી પીએસઆઈ બને મારો એલએલબીનો અભ્યાસ તો અને મેં ઘણી તનતોડ મહેનત કરી અને પરીક્ષા આપી પરંતુ હું પીએસઆઈની પરીક્ષામાં પાસ ન થાય પરંતુ પિતાની ઈચ્છા પૂરી થાય પિતાને સારું લાગે માટે મેં ઘરે આ પ્રકારના પત્રો બનાવ્યા અને બહાર મૂકી દેતી જેથી ઘરે એવું લાગે કે ટપાલ મારફતે આ પત્રો આવ્યા છે જે સરકાર મોકલે છે ઘરના લોકો વિચારતા હતા કે દીકરીને પરીક્ષા પાસ થઈ ગઈ છે હવે પીએસઆઈ બનવાનું છે માટે ઘરના લોકો ખુશ હતા દરમિયાન પિતાનું મૃત્યુ થયું અને તેનું મંગેતર પણ તેને પૂછતો હતો કે તારે હવે પરીક્ષા પાસ થઈ ગઈ છે તો ટ્રેનિંગ માટે કેમ નથી જતી બધા લોકો તો જાય છે આ કામ કર આપણે ડીજીપીને મળીએ કે તમારો પત્ર અમને મળ્યો છે અમને હજી ડીજીપી દ્વારા કરાઈ એકેડમીમાં હાજર થવા માટેનો આદેશ કેમ નથી મળતો આવા સવાલો અનેક તેને ઘેરી રહ્યા હતા અને આખરે યુવતીએ વિચાર કર્યો કે હું કરાઈ ટ્રેનિંગ એકેડમી ખાતે જતી રહું આ બોગસ કાગળ રજૂ કરનારી છોકરી વકીલાતનો અભ્યાસ કરતી હતી છતાં પણ તેને વિચાર ન આવ્યો કે હું આ ખોટું કામ કરું છું જે કાયદાના સકંજામાં આવીશ અને હું ફસાઈ જઈશ અને કોઈ બચવાનો રસ્તો નથી કારણ કે આ ખોટા કાગળ તુરંત પોલીસ એક ઝાટકે પકડી પાડશે અને આવું જ થયું યુવતી ગઈ યુવતીએ કાગળ રજૂ કર્યા કરા એકેડમી ખાતે અને સમગ્ર મામલાનો ભાંડો ફૂટી ગયો હાલ યુવતી વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આઈપીસીની અલગ કલમો હેઠળ તેના પર ગુનો દાખલ કરી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે હવે આ યુવતી પીએસઆઈ બનવા નીકળતી હતી પરીક્ષા આપતી હતી સરકારી નોકરીની ઈચ્છા રાખતી હતી પરંતુ તેના એક ખોટા પગલાંએ તેનું જીવન બરબાદ કર્યું છે તો હવે તે સરકારી નોકરી માટે પણ ક્વોલિફાય થશે કે કેમ તે તેના જીવનનો મોટો સવાલ રહેશે તો આ પ્રકારના સમાચાર અહેવાલ અમે આપના સુધી પહોંચાડતા રહીએ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર